बनासकांठा जिला माटे आजे धानेरा तालुकाना चरडा गामे बनेल घटना कंईक सूचन करे छे। आम तो आपणे मोटा उपाड़े लोकशाही लोकतंत्र कायदो व्यवस्था जेवा भारे भरखम अनेक शब्दों बोलता आव्या छीए, परंतु आजना समयमां तमारी पासे ओळखाण होय अने नाणा होय त्यारे आ नियम बदलाई जता होय छे। તાજેતરમાં બિહાર વિધાનસભામાં સ્પીકરની ચૂંટણી માટે લાલુ પ્રસાદ યાદવે જેલમાંથી ચૂંટણી અટકાવવાના પ્રયાસો કર્યા હતા, તેવો ઘાટ આજે ધાનેરામાં જોવા મળ્યો હતો। ધાનેરા તાલુકાના ચરડા ગામમાં આજે ઉપસરપંચની ચૂંટણી યોજાવાની હતી, પરંતુ ચૂંટણી યોજાય તે પહેલાં જ એક ફોન કોલના લીધે ચૂંટણીને મુલતવી રાખવામાં આવી છે। ધાનેરા તાલુકાના ચરડા ગામમાં આજે ધાનેરા તાલુકા વિકાસ અધિકારીએ ચરડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચની ચૂંટણી માટે ધાનેરા વિસ્તરણ અધિકારી સાથે બે તલાટી કર્મચારીઓને આજે સવારે 9 કલાકે ચરડા ગામે પહોંચી ચરડા ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી કરવાની લેખિતમાં કામગીરી સોંપી હતી। તાલુકા વિકાસ અધિકારીની સૂચના મુજબ આજે સવારે 9 કલાકે નિમણૂક વિસ્તરણ અધિકારી ડીકે ગૌસ્વામી તલાટી સાથે ચરડા ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા। નિયમોને આધીન સવારે ડેપ્યુટી સરપંચની ચૂંટણી માટે અરજી ફોર્મ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ નિયમોને આધીન પરત ઉમેદવારી પત્ર પણ લેવામાં આવ્યા હતા, જેમાં નિયત સમય પ્રમાણે અરજદાર રામભાઈ વંજી દેવડા દ્વારા ઉમેદવારી પત્ર રજૂ થતાં તેમનું ફોર્મ સ્વીકાર કરવામાં આવ્યું હતું। જો કે સવારે ઉમેદવારીપત્ર સ્વીકાર કરવાનો સમય પૂરો થયા પછી પ્રેમાજી હિરાજી રાજપૂતની ઉમેદવારી રજૂ થતાં ફરજ પરના અધિકારીએ આ ઉમેદવારી નામંજૂર કરી હતી, જે કામગીરી પંચાયત ધારા મુજબ થઈ રહી હતી। તે કામગીરી અચાનક જ બદલાઈ ગઈ। ચારડા ગ્રામ પંચાયતના કુલ 7 સદસ્ય સાથે સરપંચ પણ હાજર હતા। ચૂંટણી પ્રક્રિયા માટે માત્ર એક ઉમેદવારીપત્ર રજૂ થયું હતું, એટલે હવે માત્ર ઔપચારિક ચૂંટણી કરવાની હતી, જેનો સમય આજે બપોરે 12 કલાકે હતો। ચૂંટણી થાય એ પહેલાં જ ફરજ પરના તલાટી ઉપર ધાનેરા તાલુકા વિકાસ અધિકારીનો ફોન આવે છે અને ચૂંટણી માટે નક્કી થયેલ વિસ્તરણ અધિકારી સાથે વાત કરવાનું કહેતા ધાનેરા તાલુકા વિકાસ અધિકારીએ શરૂઆતમાં ચૂંટણી માટે કોઈ જ અધિકારીની નિમણૂક થઈ નથી તેવો મોબાઈલ દ્વારા આદેશ આપી દેવામાં આવે છે અને તેમના આદેશથી ફરજ પરના વિસ્તરણ અધિકારી ચૂંટણી મોકૂફ રાખી હોવાનું એલાન કરે છે। ચારડા ગ્રામ પંચાયતની ખાલી પડેલ ડેપ્યુટી સરપંચની ચૂંટણી માટે અમે અત્રે હાજર રહ્યા હતા, પરંતુ તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી ધાનેરાનો અત્રે હાલ તાત્કાલિક 5 મિનિટ પહેલાં ફોન આવતો, 12:05 કામ હતી ફોન આવી ગયો કે ડીડીઓ સાહેબની માન્ય ડીડીઓ સાહેબની સૂચના હોય આ ચૂંટણી પર અધ્યક્ષી અધિકારી નિમણૂક ન થયેલ હોય ચૂંટણી મોકૂફ રાખવામાં આવશે, અધ્યક્ષી અધિકારી નિમણૂક થયે તે ચૂંટણી કરવામાં આવશે, જેથી આજની ચૂંટણી મોકૂફ રાખવામાં આવે છે। પરંતુ આગળ તાલુકા વિકાસ અધિકારી ને ડીડીઓ સાહેબ શ્રી સૂચના આપવાથી અને એ સૂચના તાલુકા વિકાસ અધિકારી દ્વારા મને મળવાથી તાલુકા વિકાસ અધિકારી કહેવાથી આજે ચૂંટણી બંધ રાખવામાં આવી। તમારા સિવાય બીજા કેટલા કર્મચારી નિમણૂક કરવામાં આવી હતી? અહીંયા અધ્યક્ષી અધિકારી તરીકે હું એકલો અને તકમંત્રી તરીકે ભાઈ પ્રકાશભાઈ રાંગી અને રાધાબેન આશિષન તલાટીમાં છે। સર પોલીસ પ્રોટેક્શન માગવામાં આવ્યું હતું, શું કારણ? પોલીસ પ્રોટેક્શન પણ માગવામાં આવ્યું છે તલાટી કમંત્રી ગ્રામ પંચાયત દ્વારા। શું કારણ પોલીસ માંગવી પડી? પાર્ટીઓ કોઈ વિવાદને કાયદો અને વ્યવસ્થા કથળે નહીં એના માટે પોલીસ પ્રોટેક્શન માગવામાં આવ્યું હતું। ચરડા ગામની ગ્રામ પંચાયતની ડેપ્યુટી સરપંચની ચૂંટણી માટે અગાઉથી તમામ સદસ્યને એજન્ડા આપવામાં આવે છે। ધાનેરા તાલુકા વિકાસ અધિકારી પોતાની સહી સાથે ચૂંટણી કરવા માટે વિસ્તરણ અધિકારીની નિમણૂક કરે છે। ધાનેરા પોલીસને પણ બંદોબસ્ત માટે બોલાવવામાં આવે છે, છતાં કોઈ ચોક્કસ કારણ વગર માત્ર લાગવગના કારણે ચૂંટણી બંધ રાખતા ચરડા ગ્રામજનો આક્રમક બન્યા હતા। લોકશાહીનું ખૂન થયું હોય તે પ્રમાણે મોબાઈલ ફોન ઉપર ચૂંટણી બંધ રાખવાના આદેશને ગેરવ્યાજબી જણાવી હોબાળો કર્યો હતો। પણ માન્ય તાલુકા વિકાસ અધિકારી અમારા બોસ છે અને એમના બોસ લેટર જોઈએ, અમારે લેટર
કારણ ચૂંટણી બાકી છે એના માટે ચૂંટણી બાકી હતી તો ચૂંટણી કોઈ એક વ્યક્તિ લોકશાહી ઉપર કલંક છે. ધાનેરા તાલુકાના ચરાડા ગ્રામ પંચાયતમાં આજે ચૂંટણી માટે જે ખેલ ખેલાયો છે તે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં હજારો ગામડા છે, જ્યારે નાનકડી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં ખરા સમયે ચૂંટણી રદ કરવાનો આદેશ આપી જિલ્લાના અધિકારીઓ શું સાબિત કરવા માંગે છે તેવો તીખો સવાલ ચારડાના ગ્રામજનો પૂછી રહ્યા છે. અમારા ગામમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી કાયદેસર એજન્ડા બહાર પાડીને 3 દિવસ પહેલાં જાહેર કરી છે અને એક ચૂંટણી સવારથી અહીંયા 3 મહિલાઓ સરપંચ શીખી 3 મહિલાઓ આવીને બેઠા હતા અને બીજા સભ્ય 5 સભ્ય અમારી ફેવરમાં હતા, છતાંય 12 વાગ્યા સુધી આ મહિલાઓને આખી બોડીને બેસાડી રાખી અને ઉપરથી કે સાહેબનો ઓર્ડર આવ્યો છે એટલે ચૂંટણી રદ થાય છે એવું અમને 12:30 વાગે કીધેલું છે. આ કયો કાયદો સાહેબ? જો આવા કાયદા શા માટે રાખો છો? તો ચૂંટણી જ બંધ કરી નાખો. ભારતની અંદર આવી ચૂંટણી થવી ન જોઈએ. તમે ગુજરાત વિકાસશીલ ગુજરાતની અંદર આ રીતે બિયારવાળી કરો એ સાહેબ ન ચાલે. કાયદેસર અમને કોઈ જાણ કરી નથી અને ખાલી એક ફોનની અંદર કીધું કે આ મેસેજ છે ડીડીઓ સાહેબનો, એટલે અમારે આ માની લેવું. અહીંની આ મહિલાઓ ખોટી થઈ છે, 12:00 વાગે સુધી ભૂખી તરસી અહીંયા પંચાયતમાં બેસી રહી, તોય છતાં આ ઉપરથી ઓર્ડર આવે છે કે આ ચૂંટણી રદ થઈ. કઈ રીતે રદ થાય? આ રીતે ચૂંટણી રદ કરવી હતી તો અમને એજન્ડા શા માટે ફાળવ્યા? મારું એ જ કહેવું છે, હું એક ગામનો સક્ષમ વ્યક્તિ તરીકે એ જ કહું છું સરકારને કે આવી આવી બેવડી નીતિ ન રાખો. કોઈ રાજકીય દબાણની વશ થઈ અને ચૂંટણી તમે એસ્ટે મૂકી દો, તમારી એવી કેવી સત્તા છે? બસ એ જ કેવું છે મારે. તાલુકામાંથી કોઈ અધિકારી? તાલુકામાંથી ગૌસ્વામી સાહેબ આવ્યા હતા, અહીંના એક તળાટી કર મંત્રી હતા, એમણે અમને 12 વાગ્યા સુધી બેસાડી રાખ્યા. 12 વાગ્યા પછી કે અમે ચૂંટણી બધી કમ્પ્લીટ કરો અને જાહેર કરો ઉપસરપંચને, એ કહેતા પછી પાછળથી એમને બિનહરીફ થાય એવો જ હતું. હોમેનું ફોર્મ નામંજૂર થઈ ગયું, ટાઈમ ઉપરથી આવ્યું હતું અને છતાંય ઉપરથી કહે કે હવે એસ્ટે આવી ગયો છે. એ 12 વાગ્યા પછી જો એસ્ટે આવતો હોય તો ટાઈમનો શું? અમને કીધું કે ટાઈમ 12 વાગ્યે ચૂંટણી થશે અને 12 વાગ્યા સુધી અહીંયા મહિલા બેસી રહી, બધી સરપંચ શીખે બધા બેસી રહ્યા, ગામ લોકો આટલા અહીંયા એની સાક્ષીમાં અહીંયા ચૂંટણી થવાની હતી અને 12:30 વાગે ઓર્ડર આવે છે કે ચૂંટણી તમારી રદ છે. આ એવો કેવો કાળો કાયદો ગુજરાતની અંદર? ચારડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચની ચૂંટણીને લઈ સ્થાનિક ગ્રામ પંચાયતના સદસ્ય, સરપંચ, પોલીસ, ચૂંટણી માટે નિમણૂક કરાયેલ તાલુકા પંચાયતના અધિકારી, કર્મચારીઓ સહિત ચારડા ગામના લોકો પણ આજે હાજર હતા. આ તમામ લોકોના સમયની ચિંતા કર્યા વગર જ્યારે ચૂંટણીમાં એક ઉમેદવારી પત્ર રજૂ થાય છે અને બરાબર તે જ સમયે ચૂંટણી રદ કરતા ચારડા ગ્રામ પંચાયતની મહિલા સદસ્યએ પણ પોતાના સમયનો હિસાબ માંગ્યો છે. સવારનો અમે 7 વાગે આવીને ખોટી થયા, અમારા ઘરે કોમ નહોતો, અમે બધી આખી બેના પોસ્ટ બેના જે વાત ભૂલ બે વગેરે શેની ચૂંટણી હતી ને શું થયું? નાની ચૂંટણી સરપંચ ની ચૂંટણી હતી. હા, કાલે ઉપસરપંચ થઈ હતી સરપંચ, એમાં શું ગલતી હતી બોલો? સાત બહેના હતી એટલે શું કારણ થી ચૂંટણી બંધ થઈ અને મને જવાબ આપો. ધાનેરા તાલુકાના ચરડા ગામે ડેપ્યુટી સરપંચની ચૂંટણી રદ કરી બનાસકાંઠા જિલ્લાના કુશળ કાર્ય ઉપર જાણે લાંછન લાગ્યું હોય તેવો બનાવ આજે જોવા મળ્યો હતો.